मित्र मारू नाम रिकिन भाई प्रजापति लक्स स्कूल ऑफ साइंस बामणला अपने 11मा ધોરણની અંદર આંકડા શાસ્ત્રમાં ચેપ્ટર પહેલું શીખી રહ્યા છે માહિતીનું એકત્રીકરણ આજે આપણે પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ બંને વચ્ચે શું ડિફરન્સ છે બંને વચ્ચેનો તફાવત આજે આપણે સમજવાનો છે બંનેના ફાયદા મર્યાદા આપણે શીખી ગયા હવે એનો બંને વચ્ચે તફાવત સમજીએ તો પ્રત્યક્ષ તપાસ તો પહેલે પહેલી વ્યાખ્યા વ્યાખ્યા એ હતી પ્રત્યક્ષ એટલે સીધે સીધું તો જે વ્યક્તિ પાસેથી આપણે માહિતી એકત્ર કરવાની હોય તેની રૂબરૂ મુલાકાત લઈને માહિતી એકત્ર કરવામાં આવે તેને પ્રત્યક્ષ તપાસ કહે છે સમજો મારે રમણભાઈ પાસેથી માહિતી મેળવવાની છે તો રમણભાઈની રૂબરૂ મુલાકાત લઈશ એટલે કે હું જાતે રમણભાઈને ઘરે જઈને એમને મળીશ રમણભાઈ છે કે નહીં રમણભાઈ હશે તેની પાસે બેસીશ રમણભાઈને પ્રશ્નો પૂછીશ અને માહિતી એકત્ર કરીશ તો આ તપાસને પ્રત્યક્ષ તપાસ કહેવાય એટલે કે જેની પાસેથી માહિતી મેળવવાની છે તેની રૂબરૂ મુલાકાત લેવાની અને માહિતી એકત્ર કરવાની એને પ્રત્યક્ષ તપાસ કહેવાય સામેની વાત કરે તો પરોક્ષ તપાસ પરોક્ષમાં શું હોય અન્ય વ્યક્તિ સંસ્થા કે એજન્સીને મળીને માહિતી એકત્ર કરવામાં આવે તો તેને પરોક્ષ તપાસ કહેવાય મારે રમણભાઈ વિશે માહિતી જોઈએ છે પણ મને રમણભાઈ નહીં મળવા મને એમની બાજુમાં રહેલા સોમાભાઈને મળવા તો સોમભાઈને મળીને હું માહિતી એકત્ર રમણભાઈ વિશે માહિતી એકત્ર કરીશ એટલે અન્ય વ્યક્તિને મળું કાં તો કોઈ સંસ્થા હોય કોઈ એજન્સી હોય ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય વૃદ્ધાશ્રમ હોય અનાથાશ્રમ હોય ત્યાં જઈને મને જે ગમતી હોય અથવા મારે જે પ્રકારની માહિતી જોઈતી હોય તેવા પ્રકારની માહિતી મેળવી શકું તો અન્ય વ્યક્તિ સંસ્થા કે એજન્સીને મળીને માહિતી એકત્ર કરવામાં આવે તેને પરોક્ષ તપાસ કહેવાય એટલે પહેલો તફાવત આપણે બંનેની વ્યાખ્યા લખી કાઢવાની બીજા મુદ્દાની વાત કરીએ તો પ્રત્યક્ષમાં શું હોય સાચી અને વિશ્વસનીય માહિતી મળે કે આપણે જાતે જ રમણભાઈને ઘરે જાતે ગયા છે જો રમણભાઈ ખોટું બોલતા હશે તો આપણે તરત ખ્યાલ આવશે કે આ ખોટું બોલે છે કે આપણે જાતે કે એમનું ઘર બહુ મોટું હોય મહેલ જેવું ઘર હોય અને એ વ્યક્તિને આપણે પૂછીએ તમારી એક મહિનાની આવક કેટલી ધારો કે એ વ્યક્તિ આપણને કે મારી મહિનાની આવક 2000 રૂપિયા છે તો એ મહેલ જોઈને ઘર જોઈને ખબર પડશે કે આ તો ખોટું છે સેનો રિવર્સ પણ હોઈ શકે કે કોઈ ગરીબ હોય એને ઘરે આપણે ગયા હોય એ વ્યક્તિને પૂછીએ તમારી પાસે ગાડી છે કે નહીં એ કહેશે હા કઈ ગાડી છે તો કહેશે મર્સિડીઝ છે BMW છે તો ત્યાંથી ખબર પડશે આ તો ગપ્પુ મારે છે ખોટું મળે છે એટલે આપણે એવી માહિતીને ત્યાં લખીશું જ નહીં તો માહિતી આપણે તરત પૂછે બતાવો ચાલો મને જોડે ફરવા લઈ જાઓ એટલે તો સાચું છે ખોટું તરત ખબર પડે આમાં જાતે આપણે મળીએ છીએ એટલે આપણે માહિતી સાચી અને વિશ્વસનીય કે જેના પર તમે વિશ્વાસ રાખી શકો એવી માહિતી મળે સામે શું છે માહિતી સાચી અને વિશ્વસનીય ન પણ મળે ધ્યાન રાખજો કયું છે શું ના જ મળે એવું નથી કહ્યું ન પણ મળે મળે પણ ખરી અને ન પણ મળે પોસિબિલિટી બંને પ્રકારની છે કે છે પણ હોય શકે પણ સાચું ખોટું પણ હોય શકે એટલે સામે મળે છે જરા એને ન પણ મળે ત્રીજા મુદ્દાની વાત કરીએ તો પ્રત્યક્ષ ઘરે ઘરે જઈને બધાને મળવાનું છે માહિતી એકત્ર કરવાનું છે એટલે સમય વધારે જાય શક્તિ પણ વધારે જાય અને નાણા એટલે ત્રણ સમય શક્તિ અને નાણાનો ખર્ચ વધારે થાય છે ત્રણે ત્રણ જ્યારે કમ્પેરિઝનમાં સામે આ લોકો ઘરે ઘરે જ માહિતી મેળવવાનું જ્યારે પેલું ગ્રામ પંચાયત જઈને માહિતી મેળવી લો સમય બચી જાય શક્તિ પણ બચી જાય સેમ એવું નાણા એનો ખર્ચ પણ આપણે બચી જતો હોય છે એટલે સમય શક્તિ અને નાણાનો ખર્ચ બચી જાય છે તો એની બચત થાય છે પછીના મુદ્દાની વાત કરીએ તો પ્રત્યક્ષમાં કેવું હોય કાર્યક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે આ રીત ઉપયોગી છે પ્રત્યક્ષ તપાસ દાખલા તરીકે આપણે 200 કુટુંબની તપાસ કરવાની હોય 500 કુટુંબની તપાસ કરવાની હોય ઓછા કુટુંબો હોય ત્યારે માહિતી કાર્યક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે પ્રત્યક્ષ તપાસ ઉપયોગી છે સામે ઓપોઝિટ કાર્યક્ષેત્ર વિશાળ હોય ત્યારે પરોક્ષ તપાસ જરૂરી છે ઉપયોગી છે 7000 કુટુંબને તપાસ કરવાની છે
તો બધા ઘરે જવાની જરૂર નથી ગ્રામ પંચાયતમાં જાઓ એમના વિશે માહિતી મેળવી લો તાલુકા પંચાયતમાં જાઓ એમના વિશે ગામ વિશે માહિતી મળી જશે એટલે કાર્યક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે આ રીતે ઉપયોગી કાર્યક્ષેત્ર વિશાળ હોય ત્યારે પરોક્ષ તપાસ ઉપયોગી છે એની પછી જોવા જઈએ તો માહિતી આપનારમાં મત મતાંતર વધુ હોય ત્યારે આ રીતે ઉપયોગી નથી નેગેટિવ મુદ્દો છે ક્યારે આ ઉપયોગી નથી માહિતી આપણે મત મતાંતર વધુ હોય કોઈ એક જ બાબતના દરેક વ્યક્તિના અલગ અલગ મત હોવા તો બધા લોકો અલગ અલગ પ્રકારના મત આપતા હોય અલગ અલગ પ્રકારનું બધા બોલતા હોય એક ઉત્તર બીજો નાયક દક્ષિણ બીજો નાયક પૂર્વ અને પશ્ચિમ બધા અલગ અલગ દિશામાં જતા હોય એવી સિચ્યુએશન હોય ત્યારે આ રીત ઉપયોગી નથી આ પદ્ધતિ આપણે ચાલે નહીં સામે ઉપયોગી છે એટલે કે જ્યારે અલગ અલગ વ્યક્તિઓના મત અલગ અલગ હોય મત મતાંતર વધુ હોય તે વખત પરોક્ષ તપાસ ઉપયોગી છે છેલ્લો મુદ્દો સંશોધકની શક્તિ મર્યાદિત હોય ત્યારે આ રીત ઉપયોગી નથી સંશોધકની શક્તિ હોય નો ડાઉટ પણ એક મર્યાદિત એક લિમિટેશન હોય તો કોઈ પણ વ્યક્તિ હોય વજન ઉચકી શકે તેને એક લિમિટેશન કે ભાઈ વજન 100 કિલો 200 કિલો બહુ 500 કિલો પછી વધારે વજન ઉચકવાનું થાય તો એની એક શક્તિ એક મર્યાદિત થતી હોય છે આપણે પણ આપણી કામ કરવાની શક્તિ એક મર્યાદિત હોય આપણે વિચાર 24 કલાક હું કામ કરું લગભગ અશક્ય છે કદાચ તમે એકાદ કરી દો બે દિવસ કરો ત્રણ દિવસ પાંચ દિવસ સુધી કન્ટિન્યુ કામ કરો સેસ પણ ઊંઘ કે આરામ લીધા વિના પછી તમારું શરીર તરત બીમાર પડવા લાગશે એને આરામની જરૂર છે એટલે અમારે ભગવાન આપણને ઊંઘ આપી છે તો સંશોધકની શક્તિ એક મર્યાદિત હોય લિમિટેશન હોય તો મર્યાદિત હોય ત્યારે આ રીત ઉપયોગી નથી અને સામે જોવા જઈએ તો માહિતી આપનાર પૂર્વગ્રહવાળો હોય ત્યારે આ રીતે ઉપયોગી નથી આપણે જે વ્યક્તિને માહિતી પૂછીએ છીએ એ વ્યક્તિ પૂર્વગ્રહવાળો હોય એટલે એના મનમાંથી બીજા બધા વ્યક્તિઓ પાસે નેગેટિવ વિચારો ભરેલા હોય એને એવું લાગતું કે બીજા બધા લોકો ખરાબ છે હું એકલો સુધરેલો છું ઘણી વાર આવું દરેકનો પૂર્વગ્રહ હોય ટૂંકમાં કોઈ પણ વ્યક્તિ વિશે આપણે મનમાં બનેલ આગ્રહ અથવા ગ્રહ કે આ વ્યક્તિ આવો છે આ વ્યક્તિ આવો છે આ વ્યક્તિ આવો છે પણ આપણે એને તો પૂર્વગ્રહ હોય ત્યારે આ રીતે ઉપયોગી નથી પેલા સંશોધકની શક્તિ મર્યાદિત હોય ત્યારે ઉપયોગી નથી જયારે આમાં પૂર્વગ્રહ વાળો હોય ત્યારે ઉપયોગી નથી બીજો પ્રશ્ન જોઈએ તો પ્રાથમિક માહિતી એકત્ર કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવી તેનો આધાર કઈ બાબત પર છે આપણે શરૂઆતમાં સમજાવ્યું માહિતી બે પ્રકારની પ્રાથમિક માહિતી અને એક ગુણાત્મક માહિતી પછી આપણે શીખ્યા પ્રાથમિક માહિતીને એક ચાર સમજાયેલો મેં તમને પ્રાથમિક માહિતી મેળવવી હોય એટલે કે પહેલી વાર આપણે માહિતી એકત્ર કરવી હોય સૌ પ્રથમ વાર તો એક તો આવે પ્રત્યક્ષ તપાસ બીજું આવે પરોક્ષ તપાસ ત્રીજું આવશે પ્રશ્નાવલીની રીત આ ત્રણ પદ્ધતિ પ્રશ્નાવલીની રીતમાં પાછું બે આવે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત આ ગણકો દ્વારા પ્રશ્નાવલીની રીત મુખ્ય નામ જે ચાર એક પદ્ધતિ થઈ કે જેના દ્વારા તમે માહિતી એકત્ર કરી શકો હવે આ ચારમાંથી મારે કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ એ માટે કયું સારામાં સારી બાબતો છે કઈ કઈ બાબતોમાં ધ્યાનમાં રાખવી જોઈએ તો એના પરથી મને ખબર પડે કે મારે આ પદ્ધતિ અપનાવવી જોઈએ તો એના માટે આટલી એક બાબતો છ એક બાબતો ખાલી સીધા મુદ્દા જ આપણે ખાલી યાદ રાખવાના છે પહેલું છે તપાસનો હેતુ આપણને પહેલા પહેલું તપાસનો હેતુ ખબર હોય છે હેતુ એટલે શા માટે તમે શા માટે વિચારશો તો ઓટોમેટિક તમને સરસ એક અંગ્રેજી વાક્ય હતું કે આપણે ભાઈ વિચારીશું તો આપણને હાવ ખબર પડી જશે ડબલ્યુ એચ વર્ડ ભાઈ એટલે શા માટે હાવ એટલે કેવી રીતના હું શા માટે ભણું છું એ તમને ક્લિયર હશે માઇન્ડમાં તો હાવ કેવી રીતના ભણવું એ તમને આવડી જશે કે મારે ધમાલ કરી ખાવી લેક્ચર બંક મારવા લેશન ન કરવું કે વ્યવસ્થિત રીતના મારે ભણવું કે જેથી મારે ભવિષ્ય સારું બનશે બે છે કે અત્યારે લેર કરવી છે કે ભવિષ્યની જિંદગીમાં સરસ આનંદ માણવો છે તો એક આ બાબત હતી મેઇન આપણે હેતુ એ હેતુ ખબર હોય છે કેવો હેતુ છે આપણો એના ઉપરથી તમારે પદ્ધતિ અપનાવવા કે ચારમાંથી તમારે કઈ પદ્ધતિ અપનાવી એ માટે તમારે તપાસનો હેતુ કે તમારો હેતુ સમાજને રિલેટેડ છે કે સમાજમાં તમારે જાણવું છે કે સ્ત્રીઓની સ્થિતિ કેવી છે તો
તો એ પ્રમાણે પ્રશ્નો પૂછવા જોઈએ, એ પ્રમાણે તપાસ કરવી જોઈએ. તમારે જાણવું છે વૃદ્ધોની સ્થિતિ કેવી છે, તો એ પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ, એવી વ્યક્તિઓના પ્રશ્નો પૂછવા જોઈએ. બરાબર છે. તમારે બાળ અનાથ આશ્રમ વિશે જાણવું હોય તો અનાથ આશ્રમમાં જઈને પ્રશ્ન પૂછવા જોઈએ. મેઈન છે હેતુ. પહેલો મુદ્દો યાદ રાખવાનો, તપાસનો હેતુ. બીજા મુદ્દાની વાત કરીએ તો તપાસના ક્ષેત્રનો વિસ્તાર. વિસ્તાર એટલે સારી પાસે જગ્યા. કેવા વિસ્તારમાં તમે તપાસ કરવા માંગો છો એ પણ જરૂરી છે. જરૂરત રાખો સમૃદ્ધ પ્રદેશ, ત્યાં ખૂબ પ્રશ્નો પૂછશો એના જવાબ અલગ હશે. રાજસ્થાન અથવા રણ પ્રદેશ, રાજસ્થાનમાં રણ પ્રદેશમાં આપણે જઈએ તો તેમના પ્રશ્નો આખા અલગ હોય. તેમની માહિતી તમે એકત્ર કરશો, તેમની રહેણી કરણી આખી અલગ હશે. જે લોકો આદિવાસી જંગલમાં રહેતા હશે એમની જીવનશૈલી, એમની રહેણી કરણી આખી અલગ હશે. બરાબર. કે જ્યાં વધારે વરસાદ પડતો હોય, ચેરાપુંજી ચેરાપુંજીની બધી જગ્યાએ જ્યાં વધારે વરસાદ પડતો હોય એવી સિચ્યુએશન વિસ્તારમાં જશો ત્યાં એમના પ્રશ્નો અલગ અલગ થવાના. એટલે ટૂંકમાં કયા વિસ્તારમાંથી તમે માહિતી એકત્ર કરો છો એ તમારે ખાસ જોવું જોઈએ. એટલે બીજું હતું તપાસના ક્ષેત્રનો વિસ્તાર. ત્રીજું છે નાણાની જોગવાઈ. સીધી વાત છે, પહેલા પૈસા તમારી પાસે કેટલા છે એ પણ જોવું જોઈએ. તમારી ઈચ્છા હોય આખા વિશ્વમાં જઈને બધા દેશમાં જઈને મારે માહિતી એકત્ર કરવી છે, પણ પૈસા જ પહેલા જોવું છે. પૈસા જ નહીં હોય તમારી પાસે, તમે આખા વિશ્વમાં જઈ શકવાના નથી. આપણી પાસે પૈસા કેટલા છે, થોડા પૈસા છે તો આપણે આજુબાજુ વિસ્તારમાંથી માહિતી એકત્ર કરવી પડશે. થોડા વધારે પૈસા છે તો કદાચ રાજ્યમાં, કદાચ ઘણા થોડા પૈસા વધારે છે તો પછી આખા દેશમાં માહિતી એકત્ર કરી શકો. પૈસા કેટલા છે, નાણાની જોગવાઈ કેવી છે એ પણ થોડું જરૂરી છે. એન્ડ પછી સમય. અહીંયા પૈસા બધું જ છે પણ સમય નથી. તમને કહેવામાં આવે કે ભાઈ આ પ્રકારની માહિતી એકત્ર કરવાની છે અને તમારે માત્ર એક અઠવાડિયામાં માહિતી એકત્ર કરવાની છે, તો એક અઠવાડિયામાં એક સમય તમારી પાસે એક જ અઠવાડિયું છે. તો હવે આ સમયમાં તમે કેવી રીતે માહિતી એકત્ર કરી શકો તમારે જોવાનું. તો પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ કરું, ટપાલ દ્વારા પ્રશ્નો પૂછું કે આ ઘણા બધા. સમય તમારી પાસે કેવો છે એ પણ જરૂરી છે. એમ પછી છે કુશળ આ ગણકો મળવાની શક્યતા. એક્સપર્ટ આ ગણકો કે એક્સપર્ટ જેવા લોકો આ સંશોધન કરી શકે, ઘરે ઘરે જઈને પ્રશ્નો પૂછીને માહિતી સાચી એકત્ર કરી શકે, આ ગણક કુશળ એક્સપર્ટ. કુશળ આ ગણકો પણ મળશે કેમ, પહેલા પહેલો આ મળશે તો કેટલા મળશે, એક બે મળે તો એનો કઈ એટલું બધું તમે દરેકને ઘરે જઈને તપાસ નહીં કરી શકો, એક બે વ્યક્તિથી કરી શકાય ને કરી શકાય. પણ તમને વધારે જો આ ગણકો મળવાની શક્યતા હોય તો તમે પ્રત્યક્ષ તપાસ કરી શકો, દરેકને ઘરે જઈ શકો. પણ તમારી પાસે ઓછા આ ગણકો હશે તો તમારે કાં તો પરોક્ષ તપાસ કરવી પડશે, કાં તો ટપાલ દ્વારા પ્રશ્નાવલી પૂછવી પડશે. એક આ થાય. પછી એવી રીતના છે ચોકસાઈનું અપેક્ષિત ધોરણ. ઘણી વાર આપણને કોઈ કામ સોંપવામાં આવે તો બસ આ કામ આપણે પૂરું કરવાનું છે, લેસન કરવાનું છે, એટલે ગત દેવાનું, બસ પૂરું થઈ ગયું. એમાં આપણે ચોકસાઈ રાખતા નથી કે આપણે જે જે શબ્દ લખતા હોય એની ઉપર પૂરેપૂરું આપણે ધ્યાન હોતું નથી. મશીનની જેમ જ આપણે કામ કરી દેતા હોય છે, એટલે ઘણી વાર આપણું કામ ચોકસાઈ વાળું હોતું નથી. નો ડાઉટ, કામ જો દુનિયા બધા લોકો કામ કરે છે. બરાબર. એટલે શબ્દ આપણે સરસ એક વાક્ય હતું, સફળ લોકો કોઈ અલગ કામ કરતા નથી, તેઓ દરેક કામ અલગ રીતે કરે છે. એટલે એમનું કામ જે કરે છે આખા અલગ રીતના કરે. એટલે મેઇન ચોકસાઈ વાળું કામ આપણે અહીંયા બોલતા હતા. ચોકસાઈનું અપેક્ષિત ધોરણ કે ચોકસાઈ કેવી જોવે છે, ચોકસાઈ પરફેક્ટ કામ જોવે છે કે થોડું અધૂરું કામ હશે ચાલી જશે, એ પણ થોડું જરૂરી હતું. છ મુદ્દા, સીધા મુદ્દા યાદ રાખવાના છે કે મારા પ્રાથમિક માહિતી મેળવવા માટે કઈ પદ્ધતિ અપનાવી, તેનો આધાર કઈ કઈ બાબતો પર રહેલો છે એવો પ્રશ્ન પૂછાય તો તપાસનો હેતુ, પછી તપાસના ક્ષેત્રનો વિસ્તાર, નાણાની જોગવાઈ, સમય, કુશળ આ ગણકો મળવાની શક્યતા, ચોકસાઈનું અપેક્ષિત ધોરણ.